દિવાળીના તહેવાર ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી ત્યારે દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની ક્રિક અને રણ સરહદ પર ફરજ બજાવતા બીએસએફ ના જવાનોની નેવું જેટલી બીઓપી પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલવાની સાથે 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 નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી બીજી બાજુ પોતાના વતન અને પરિવારથી દૂર રહેનાર તહેવારમાં દેશની રક્ષાના કાજે સીમા પર પહેરો દેનાર જવાનોના પરિવાર જેવો માહોલ અનુભવ્યો હતો ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીના તહેવારની ઉજવણી જવાનોની સાથે કરી હતી બીએસએફના અધિકારીઓ અને જવાનો સાથે મળી કરીને આજે દીપાવલીની અમે ઉજવણી કરી હતી અમે મીઠાઈ લઈને આવ્યા હતા અને મીઠું મોઢું કરાવ્યું હતું વધુમાં વધુ જવાનો સુધી મીઠાઈ પહોંચે અને દરેક નાગરિકોની નાગરિકોનો સંદેશો પહોંચે એ પ્રકારે જે દેશની અને સરહદની રક્ષા કરતાં આપણા જવાનો છે પરિવારથી દૂર રહી કરીને આપણા સૌના રક્ષણ માટે અને દેશની રક્ષા કાજે જે અહીં સરહદ ઉપર જે જવાનો રક્ષા કરે છે એમની સાથે દર રક્ષાબંધનનો તહેવાર હોય દીપાવલીનો તહેવાર હોય કે અન્ય આપણા રાષ્ટ્રીય તહેવારો હોય ત્યારે અમે સાથે મળી કરીને આ ઉજવણી એમની સાથે કરતા હોઈએ છીએ અને એ પરંપરાને આગળ વધારીને દેશના શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શનમાં જે રીતે એ પણ દર વર્ષે દીપાવલીની ઉજવણી જવાનો સાથે કરતા હોય અને દેશના લોકોને એક સંદેશો આપતા હોય